વલસાડ શહેરમાં શિયાળામાં જ પાણીની રામાયણ સામે આવી છે. લોકોને પીવાનું પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વલસાડ શહેર વિસ્તારમાં પાલિકા અને આરએનબી વિભાગની બેદરકારીથી સ્થાનિકો ત્રસ્ત થઈ જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા. વલસાડ શહેરનો પોસ વિસ્તાર ગણાતો તિથલ રોડ અને પાલીહિલ વિસ્તાર જે ખારાપાટ વિસ્તાર છે, જ્યાં લોકોનું બોરિંગનું પાણી ખારું હોવાથી તેઓ પાલિકાના પાણી ઓર પર નિર્ભર રહે છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં વલસાડ આરએનબી વિભાગના રસ્તાના કામગીરીને લઈ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોય અને વલસાડ પાલિકાએ આ બાબતે ધ્યાન નહીં આપતા સ્થાનિકો સુધી પાલિકાનું પીવાનું પાણી મળતું નથી. અંદાજિત 2000થી વધુ લોકો આ બેદરકારીના ભોગ બની રહ્યા છે. વારંવારની રજૂઆત છતાં અહીં પાલિકા કે આરએનબી વિભાગના અધિકારીઓએ ફરકતા સુધા નથી, જેને લઈ આજરોજ ત્રસ્ત સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાલિકા અને આરએનબી વિભાગની બેદરકારી પરથી પડદો ઉઠાવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ આ બાબતે બંને વિભાગને સૂચના આપવામાં આવશે અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય એવું જણાવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. પાલિકાનું પાણી નથી આવી રહ્યું એટલા માટે અમારે કમ્પલસરી પીવાના પાણી માટે ટેન્કર મંગાવવું પડે છે અને એ એક ટેન્કર 800 રૂપિયાનું હોય છે, જે અમને ફક્ત 2 દિવસ ચાલતું હોય છે. 2 દિવસ કે 3 દિવસ થાય એટલે અમારે પાછું ટેન્કર મંગાવવું પડે અને આ સમસ્યા 1.5 વર્ષથી અમે લોકો સહન કરતા આવ્યા છે. અને નગરપાલિકાનો દર વર્ષે અમે બમણો પાણીનો વેરો ભરતા આવ્યા છે, છતાં પણ અમારી આ જે તકલીફ છે એનું કોઈ નિવારણ આવી નથી રહ્યું. તેથી અમે બધા સમગ્ર મહિલાઓ આજે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારી આ કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ થાય કે જેથી અમને રાહત મળે. આશરે 2000થી વધુ ઘર છે, જેની અંદર શાંતિનગર, પ્રમુખ પાર્ક, સાંઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, સાંઈ લીલા, પ્રેમ કુટીર, ઇન્કમટેક્સ ઓફિસ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, પંછી આર્કેડ, આ સમગ્ર વિસ્તાર, શક્તિનગર સોસાયટી, આ સમગ્ર વિસ્તાર ડેવલપ થયેલા છે અને સમગ્ર વિસ્તાર વસ્તીઓથી ભરાયેલી છે, જેની અંદર દરેક ઘરે નગરપાલિકાનું પાણી અમે બમણી ફી ભરીને કનેક્શન લીધું છે અને અત્યારે અમે 1.5 વર્ષથી આ સુવિધાથી વંચિત રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષ ઉપરાંતથી આજે વલસાડનો તિથલ રોડ જે ડબલ લેન થાય છે, 4 લેન, એમાં અમારે જે શાંતિનગર, પ્રમુખ પાર્ક, શક્તિનગર, ઇન્કમટેક્સ ઓફિસ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઘણી એવી એપાર્ટમેન્ટ્સો આવેલા છે જેના ઓછામાં ઓછા 2000 ઉપરના રહીશો છે, જે લોકો નગરપાલિકાના પાણી પર જ નિર્ભર છે. કારણ કે આખો ખારપાટ એરિયો છે, ત્યાં દરેકના બોરમાં પણ ખારું પાણી આવે છે, એટલું ખારું કે કોઈ પાણી પી નથી શકતું. અને એટલે અમારે દરેકે વલસાડ નગરપાલિકાની પાણીની લાઈન લેવી પડે છે અને અમે લીધી છે અને દરેકે કનેક્શન દીધ દર વર્ષે પૈસા પણ ભરીએ છીએ અને નગરપાલિકાના હદની અંદર આવતા પૈસા કરતાં હદ બહાર એ લોકો ડબલ પૈસા પણ લે છે અને એ રીતે અમારું ચાલતું આવ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી જ્યારે આરએનબીની ચાલે છે ત્યારે જેસીબી દ્વારા ગમે તેમ બધા પાઇપો ખેંચી નાખવામાં આવે છે અને એના લીધે દરેકના કનેક્શન નીકળી જાય છે અને એ પછી કનેક્શનને પાછા રિપેર કરતાં એ લોકો કોઈ કોઈ વાર 1-1.5 મહિનો ઉપર કાઢી નાખતા હોય છે અને એ 1.5 મહિનો દરમિયાન આ બધા 2000થી ઉપરના પબ્લિકો પાણીથી વંચિત, પીવાના પાણીથી વંચિત રહે છે અને દરેકે પોતાના ઘરમાં ટેન્કર મંગાવવું પડે છે અને આ મોંઘવારીના જમાનામાં ટેન્કર દરેકને પોસાતું નથી. આ બાબતે અમે વારંવાર રજૂઆત કરીએ તો નગરપાલિકા એમ કહે કે અમારા હદ બહાર આવે છે, પંચાયત એમ કહે છે કે આ કનેક્શન નગરપાલિકાનું છે, તો અમારું કોઈ સાંભળતું નથી. હવે નગરપાલિકાનું આ કનેક્શન છે તો નગરપાલિકાએ સોલ્વ કરવું જોઈએ એવું પંચાયતનું કહેવું છે. અમારું ટૂંકમાં કહેવું એ છે કે અમે પૈસા ભરીએ છીએ તો અમને રેગ્યુલર પાણી મળવું જોઈએ અને અમારી મજબૂરી છે, કારણ કે અમારી પાસે બોરનું પાણી ખારું આવે છે. અમારી આ આખા ખારપાટ એરિયાની જે સમસ્યા છે એ વર્ષો જૂની છે, અહીંયા અમારા ડ્રેનેજની બી એટલી જ સમસ્યા છે અને એ બાબતે અમે આજે દરેકને અમે કમ્પ્લેન કરતાં કરતાં દરેક વ્યક્તિઓ, દરેક અધિકારીઓ એકબીજાને ખો આપતા હોય છે અને એના માટે અમારે આજે કલેક્ટર સાહેબને આ બાબતે અમારે જાણ કરવી પડે અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું અમે નિરાકરણ જલ્દીથી જલ્દી કરશું. આ પાણીનો વેરો કોણ લે છે તમારી પાસે? નગરપાલિકા લે છે. દર વર્ષે અમે નગરપાલિકાનો વેરો ભરીએ છીએ. જો આપની સમસ્યાનું હલ ના આવ્યું ના, એમાં અમે લોકો હવે અત્યારે તો અમને કલેક્ટર સાહેબ પર ઘણી આશા છે, કારણ કે આ કલેક્ટર સાહેબે વલસાડના વિકાસ માટે ઘણા કામ કર્યા છે. અહીંયા બદકિસ્મતી છે કે આ સાહેબની લિમિટ એમનું જૂન મહિનામાં રિટાયર થાય છે. સમસ્યા અમારા માટે પ્રોબ્લેમ એ છે કે આટલા વખતની અંદર અમારી આ કાયમી સમસ્યા દૂર થાય એવું અમે ઈચ્છીએ છીએ
અને અમે બધા રહીશો તો ત્યાં સુધીની તૈયારી કરીએ છીએ કે છેલ્લા 10 વર્ષથી એમ કહેવામાં આવ્યું છે કે અમારો વિસ્તાર વલસાડ નગરપાલિકામાં આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. હજી એ સાંભળતા આવ્યા છે છેલ્લા 10 વર્ષથી. એ પછી મોગરાવાડી અને અબ્રામાં આવી ગયો પણ હજી અમારો વિસ્તાર નથી આવ્યો. હાલાંકી અમારો વિસ્તાર એટલો જ ડેવલપ છે જે આજે અમારા દરેક વિસ્તારની અંદર દરેકના એડ્રેસની અંદર કોઈ ભાગડાવાળાનો મેજોરિટી ઉલ્લેખ નથી કરતું, તિથલ રોડ વલસાડ જ લખે છે. એટલે અજાણા માણસોને તો ખબર જ નથી પડતી કે આ વલસાડ હદ બહારની વસ્તુ છે. એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે જેમ બને તેમ આ ભાગડાવાળા છે, નાનકવાડા છે, પારડી સાનપુર છે, વસિયર છે, જે શહેરની એકદમ અડીને આવેલા છે, વિકસિત ગામો છે, એને જેમ બને તેમ વલસાડ નગરપાલિકામાં લેવો કે જેથી ડ્રેનેજ, રસ્તા, પાણીની સમસ્યા દૂર થાય છે.